પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલા તળાવમાં નહાવા પડેલા એક પરપ્રાંતીય યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના બનારસના વતની અને હાલમાં પલસાણા તાલુકાના કારેલી ગામમાં રહેતો છેદીલાલ છકોરી તેની પત્ની શ્યામદેવીને લઈને દવાખાને નીકળ્યો હતો ત્યારે બંને જણા ગામના તળાવના કિનારે જમવા બેઠા હતા. ત્યારબાદ છેદીલાલ તળાવમાં નહાવા માટે પડતા તે તેની પત્ની શ્યામદેવીના નજરની સામે તળાવમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા બારડોલી ફાયર ફાઈટરના જવાનોએ તળાવમાં ડૂબી ગયેલા છેદીલાલ છકોરીને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. ફાયર ઓફિસર બારડોલી આજ રોજ કારેલી ગામના સરપંચ શ્રી ફારૂકભાઈ અને ડેપ્યુટી સરપંચે અમને એક સંદેશો મળ્યો હતો અને તેમજ પોલીસ સ્ટેશનથી કે કારેલી તળાવમાં ગામના તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો છે જેને રેસ્ક્યુ કોલમાં અત્યારે આવી અને કામગીરી અત્યારે પૂર્ણ કરી છે. આશરે 35-40 વર્ષનો ઈસમ હશે અને એ આશરે 1.5 કલાકની અંદર અમે સર્ચ ઓપરેશન અમારી ટીમ દ્વારા પૂર્ણ કરેલ છે. અહીંયાથી જતો હતો આ રોડ પરથી, અહીંયા એમ બેવા માટે છાયડો હતો એટલે આવ્યા ત્યારે જોયું કે એક માણસ અહીં અંદરથી એમ તરતો તરતો આવતો હતો. એ થોડુંક અંદર જાય પછી તરતો હતો, પછી અહીંયા આવ્યો છેલ્લે અહીંયા એને સાંસ તોડી દીધી એટલે અહીંયાથી ડાયરેક્ટ અંદર ચાલ્યો ગયો. કેટલા વાગ્યાની ઘટના છે? 11:46 એટલે 11:45 કાં તો 35 આવું છે ઘટના. ને પછી હું 100 નંબર કોલ કર્યો 108 ને, પછી 100 માં નહીં લાગતો તો 108 થી ફાયરને ડાયવર્ટ કોલ કરાવ્યો પછી બોલાવ્યો અહીંયા.